કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.4ના પ્રશ્ન 5ના દાખલા ગણવાના છે. પ્રશ્ન 5. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. આ ઉપરાંત નવી સંખ્યાનું પૂર્ણ વર્ગ પણ શોધવાનું છે. તો ચાલો આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. મિત્રો, આમ જોવા જઈએ તો દાખલા થોડાક અઘરા છે, બરાબર. આપણે જે પ્રશ્ન ચોથો કર્યો હતો ને એના જેવા જ દાખલા છે, પણ ચોથા પ્રશ્નમાં આપણે જે જવાબ મળતો હતો એ માઇનસ કરતા હતા, બરાબર છે. પણ આમાં આપણે એવો જવાબ શોધવાનો છે કે જે માઇનસ હોય અને પછી જે જવાબ મળે ને એ આપેલ સંખ્યામાં સરવાળો કરી દેવાનો, એટલે આપણે પૂર્ણ વર્ગ થાય. મેં તમને જેમ કાલે કહ્યું હતું એમ જ કે મુદ્દા જો તમને લખવા હોય તો લખો, ના લખવા તો ના લખો, પણ પરીક્ષામાં તો મુદ્દા લખવાના કમ્પલસરી છે, બરાબર છે. તો હવે આપણે ચાલુ કરીએ. જો અહીંયા તમને 525 આપ્યા છે, બરાબર છે. તો 525માં આપણે જે રીતે બે ભાગ કરતા હતા એ રીતે બે ભાગ કરી દઈશું. આ એક ભાગ થશે અને એ આ એક ભાગ થશે, બરાબર છે. હવે અહીંયા આપણને ખબર છે કે બેનો વર્ગ કરવાથી આ પૂર્ણ વર્ગ સંખ્યા મળી શકે છે આના કરતાં નાની, બરાબર. તો બે બે, અહીંયા બે પણ મૂકવાના, અહીંયા પણ બે મૂકવાના. હવે બે દુ થશે 4, બરાબર. અહીંયા બે અને અહીંયા બેનો સરવાળો કરશો એટલે 4 થઈ જશે. 5માંથી 4 જતા રહેશે એટલે આપણને એક શેષ વધશે. 25 જે છે એ આપણે અહીંયા નીચે ઉતાર લેવાના છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે કે અહીંયા આ 5 આપણે જોવાના નહીં. અહીંયા તો બે આપણે 4ના ઘડિયામાં 12 કરતાં નાની સંખ્યા કઈ આવે તે આપણે શોધવાનું છે. પણ 4 તારી 12 થાય એટલે અહીંયા આપણે શું લખવાના, 3 લખી દેવાના છે, બરાબર છે. આ પ્રમાણે થશે, 3 લખી દઈશું. અહીંયા પણ આપણે 3 લખી દઈશું એટલે થશે 3 તારી 9, 3 4 12. જો મેં તમને આના પહેલાં જ કહ્યું હતું કે આ જે સંખ્યા આવશે, આ જે શેષ વધશે એ કેવું હશે, આપણું માઇનસનું હશે, બરાબર છે. એટલે 125માંથી 129 માઇનસ કરો તો એટલે આપણે શું કરવાના, 129માંથી 125 માઇનસ કરીશું એટલે જવાબ શું મળશે, 4 મળશે, બરાબર છે. એટલે 225માં 4 ઉમેરતા આપણને એ સંખ્યા પૂર્ણ વર્ગ મળશે અને એ સંખ્યા કઈ હશે, 529 હશે, બરાબર, જે 23નો વર્ગ હશે. મારા ખ્યાલથી દાખલો તમને સમજાઈ ગયો હશે, બરાબર ને. જો પહેલાં આપણે આના પહેલાંના પ્રશ્ન 4માં શું કરતા હતા, અહીંથી આ માઇનસ કરી અહીંયા જે સંખ્યા મળે એ માઇનસ કરી દેતા, બરાબર છે. અહીંયા આપણે શું કરવાનું છે, આ માઇનસ સંખ્યા આવી ને, બરાબર, એ આમાં આપણે શું કરી દેવાની, ઉમેરી દેવાની છે. એટલે આપણને મળતી સંખ્યા શું થશે, પૂર્ણ વર્ગ થશે, બરાબર. ચાલો આપણે આગળનો દાખલો કરીશું. આગળના દાખલામાં છે 1750, બરાબર છે. જો અહીંયા આ 50 અને આ 17 આમ બે ભાગ પડશે. 17 કરતાં નાની સંખ્યાનો વર્ગ એટલે 4નો વર્ગ થશે જે 4 6 16 થાય, એટલે 4 6 16નો વર્ગ એટલે કે 4નો વર્ગ કરી દઈશું. આમાં 4 ઉમેરી દઈશું એટલે 4 ને 4 થશે 8, બરાબર છે. હવે 17માંથી 16 જતા રહે તો 1 આવશે. આ 50ના 50 અહીંયા આપણે મૂકી દઈશું. હવે 50નો શૂન્ય નહીં મૂકવાનું. તો 8ના ઘડિયામાં 15 કરતાં નાની સંખ્યા કઈ આવે, તો 8 2 16 થાય, બરાબર. એટલે અહીંયા આપણે શાનો છેદ ઉડશે, 2નો છેદ ઉડશે, બરાબર છે. તો જો 2 2 4 2 8 16, બરાબર છે. હવે 164માંથી 150 જતા રહેશે એટલે -14 આવશે ને અહીંયા આપણા, બરાબર. તો -14 આવશે એટલે આમાં આપણે 14 ઉમેરીશું, બરાબર. તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા થશે, બરાબર. અને એ કોની પૂર્ણ વર્ગ સંખ્યા થશે, 42ની. ખબર પડી ગઈ બધાને. ચાલો હવે હજુ એક દાખલો ગણીશું, જે દાખલો છે 252નો. જો 252 છે તો આ રીતે આપણે એના બે ભાગ પડીશું, આ એક ભાગ થશે ને આ એક ભાગ થશે. 4નો વર્ગ કરીએ તો મોટો થઈ જશે, બરાબર, ઘણો મોટો મોટો થઈ જશે. એટલે આપણે 1નો વર્ગ કરીશું તો 1 અને 1 અહીંયા પણ 1 મૂકી દઈશું.
બેમાંથી એક જતા રહેશે એટલે એક આવશે બરાબર। હવે આપણે જોવાનું છે કે બેના ઘડિયામાં પંદર કરતા નાની સંખ્યા કઈ આવે બરાબર, તો બે સીતા ચૌદ થાય બરાબર। તો અહીંયા આપણે શાનો છે દોડવાનો, સાતનો બરાબર છે। તો આ રીતે આપણે છ નો પણ કરી શકાય, જો છ છ છત્રીસ બધી પડી ત્રણ, છ દો બાર ને ત્રણ થશે પંદર બરાબર, એટલે એકસો છપ્પન માંથી એકસો બાવન જતા રહેશે તો ચાર વધશે ને બરાબર। એટલે ચાર જે વધે એ માઇનસ ચાર વધશે, એટલે આપણે ચાર ઉમેરવા પડે। કોણામાં ઉમેરીશું, બસો ને બાવનમાં ચાર ઉમેરીશું તો આપણે વર્ગમૂળ કેટલાનું મળશે, સોળનું મળશે બરાબર। ચાલો હવે બાકીના દાખલા આપણે આગળ ગણીશું। જો અહીંયા આ રીતે આપણે બે ભાગ કર્યા છે બરાબર, અઢારનો અને પચીસનો, અઢાર એટલે ચાર ચોક સોળ થાય, તો આ રીતે અમે ચાર ચોક સોળ કર્યા, આમાંથી સોળ જતા રહેશે એટલે શું વધશે, બે વધશે। અહીંયા લીધા મેં આઠ કયા, ચારને ચાર આઠ થઈ ગયા, હવે આ પચીસ બે એવા હતા એવા જ અહીંયા નીચે ઉતાર લીધા, આ પાંચ નહીં જોવાના, એટલે આઠના ઘડિયામાં બાવીસ કરતા નાની સંખ્યા કઈ આવે, તો આઠ તારી ચોવીસ થાય બરાબર છે। તો ત્રણ તારી નવ, ત્રણ ઈઠા ચોવીસ બરાબર, તો બસો ઓગણપચાસમાંથી બસો પચીસ જતા રહેશે એટલે આપણને કેટલા મળશે, ચોવીસ મળશે ને, એટલે એક હજાર આઠસો પચીસમાં ચોવીસ જો આપણે ઉમેરીશું તો તે સંખ્યા પૂર્ણ વર્ગ બનશે, અને તે પૂર્ણ વર્ગ સંખ્યા તેતાલીસની હશે બરાબર। આગળનો છેલ્લો દાખલો છે, જોઈ શકો છો તમે, ચોસઠ બાર આપણને આપેલા છે બરાબર, એઠું એઠું ચોસઠ થાય એટલે આઠનો વર્ગ થઈ જશે, ચોસઠમાંથી ચોસઠ જાય એટલે શૂન્ય આવશે બરાબર। હવે આપણે આ બાર લેવાના છે, લઈ લીધા બાર, હવે આપણે શું કરવાનું છે કે આ સોળ તો છે જ એટલે એક મૂકી દઈશું બરાબર, તો એક વડે આપણે આને બાદબાકી કરીશું તો એટલે ગુણાકાર કરીશું તો એકસો એકસઠ મળશે ને, અને એકસો એકસઠમાંથી બાર જતા રહેશે એટલે કેટલા આવશે, માઇનસ એકસો ઓગણપચાસ આવશે, તો છ હજાર ચારસો બારમાં જો એકસો ઓગણપચાસ આપણે ઉમેરીશું તો એ સંખ્યા એક્યાસીનો વર્ગ આપણને મળી જશે બરાબર। હવે આપણે આગળનો દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન ક્રમાંક છ। પ્રશ્ન ક્રમાંક છ છે, ચારસો એકતાલીસ મીટર વર્ગ ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો બરાબર, તો અહીંયા આપણે ચારસો એકતાલીસનું વર્ગમૂળ શોધવાનું છે, જે મેં આ પ્રમાણે શોધ્યું છે, આ બે ભાગ પડ્યા છે અને અહીંયા એક ભાગ પડ્યા, અહીંયા આપણને કહ્યું નથી કે કઈ રીતથી કરો, એટલે તમે કોઈ પણ રીતથી કરી શકો છો બરાબર। તો અહીંયા મેં ભાગાકારની રીત કરી છે, જો બે દુ ચાર બરાબર, ચારમાંથી ચાર જાય તો ઝીરો આવશે, અહીંયા બે અને બે થશે ચાર, આ એકતાલીસ જે હતા મેં અહીંયા નીચે ઉતાર લીધા બરાબર, તો આ એક અને આ એક, હવે એક એકું એક ને એક ચોક ચાર, એકતાલીસ મળી જશે, એકતાલીસમાંથી એકતાલીસ જાય તો ઝીરો, આમાં એક મૂકી દેશે તો બેતાલીસ થાય, તો એકવીસ થયો જવાબ, તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે, એકવીસ આવશે। હવે છે પ્રશ્ન ક્રમાંક સાત, પ્રશ્ન ક્રમાંક સાતમાં એમને આપણને લખેલું છે કે કાટકોણ ત્રિકોણમાં એ બી સીમાં ખૂણો બે નેવું અંશનો છે, એટલે આ જે ખૂણો છે આ બી એ નેવું અંશનો છે બરાબર છે, એ બી છ છે અને એ સી ખબર નથી, બી સી જે છે બરાબર, આ બી સી એ આપણને લોકોએ આપી દીધો છે આઠનો તે બરાબર, તો અહીંયા આપણે પાયથાગોરસનો જે વિષય હતો એ સાતમા ધોરણમાં શીખી ગયા છે બરાબર, એટલે હું એમને ફરીથી રિપીટ નથી કરતો એ વસ્તુને, એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે જઈશું, તો એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ, એ બી એટલે છનો વર્ગ પ્લસ બીસી એટલે આઠનો વર્ગ, તમને વર્ગને વર્ગમૂળ શોધતા આવડે જ છે, એટલે છનો વર્ગ છ છ છત્રીસ, આઠનો વર્ગ ઈઠું ઈઠું ચોસઠ, છત્રીસ અને ચોસઠનો સરવાળો કરી નાખો એટલે સો થશે, એટલે એસીનો વર્ગ છે તો એસી બરાબર આ વર્ગમૂળમાં મૂકવાના, સો એ કોણું વર્ગમૂળ છે, તો દસનું છે, તો એસી બરાબર આપણને મળશે દસ। એ જ રીતે આગળમાં પ્રશ્ન એક પાંચ બીજો નંબર છે કે આપણને લોકોએ આપ્યું છે એ બી એ કાટખૂણો છે એ પહેલાં મુખ્ય પ્રશ્નમાં આપી દીધું છે બરાબર છે, એસી તેર છે અને
बीसी पांच छे, अपने आ ए बी शोधवानु छे बराबर। तो अहीं पण सूत्र मूकी दईसु, एसी बराबर ए बी नो वर्ग प्लस बी सी नो वर्ग, एसी नो तेर एटले तेर नो वर्ग, आ पांच नो वर्ग ए बी आप्यो छे, बीसी शोधवानो छे। तेर नो वर्ग एटले तेर गुण्या तेर, 169 थशे, पांच नो वर्ग एटले पाछू पाछू 25 थाय, प्लस बीसी नो वर्ग एटले बीसी बराबर 169 माइनस 25, कारण के आ बराबर नी जमणी बाजूथी डाबी बाजू जतो रहे एटले माइनस थई गयो, आमांथी माइनस करशे 144 मळशे, એટલે બીસી બરાબર વર્ગમૂળમાં 144, એટલે આપણે જવાબ મળશે 12 બરાબર। આગળ જઈએ પ્રશ્ન ક્રમાંક 8 પર। પ્રશ્ન ક્રમાંક 8 આ પ્રમાણે છે, એક માળી 1000 છોડ છે એક માળી પાસે, તે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે, તો માળીને હજુ ઓછામાં ઓછા કેટલા વધુ વૃક્ષો જોઈએ, વધુ વૃક્ષો જોઈએ એટલે આપણે અહીંયા કેટલો સરવાળો કરવો પડે, એ જે દાખલો છે એ પ્રમાણે આપણે આ દાખલો ગણવાનો છે। ચાલો આપણે દાખલો ગણીશું, જો 1000 છે બરાબર, તો આ બે મેં ભાગ પાડ્યા 0 0 અને 10, 3 નો વર્ગ થશે, 3 તારી 9, 10 માંથી 9 જાય એટલે 1 વધશે, આ બે શૂન્ય મેં લઈ લીધા છે, અહીંયા મેં 2 લખીશ બરાબર, તો આના કરતાં આ સંખ્યા વધુ થશે, એટલે 2 2 4 અને 2 6 12, 100 માંથી 24 જતા રહેશે એટલે -24 આવશે બરાબર, તો -24 એટલે કે 24 વધુ જો છોડ એ વાવશે બરાબર છે, કોણ માળી, એટલે એની પાસે તો વધુ 24 છોડ હોય બરાબર, તો એ બગીચામાં હાર અને સ્તંભ બરાબર એ બંને સમાન થઈ શકે છે। પ્રશ્ન ક્રમાંક 9 અને આ દાખલો છેલ્લો છે આપણો, એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે, પીટીની કવાયત કરવા માટે એટલે કે જે પીટી કરીએ છીએ આપણે ડાવ, એની માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખવાના છે કે જેથી હાર અને સ્તંભ સમાન હોય બરાબર છે, તો નિશાળમાં કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીમાંથી બહાર નીકળી જશે એટલે કેટલા વિદ્યાર્થીઓ ઓછા થઈ જશે બરાબર। તો ચાલો ગણીએ છેલ્લો દાખલો, ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો ગણીશું બરાબર, જો આના મેં 2 ભાગ પાડી દીધા, 2 2 4, 5 માંથી 4 જાય એટલે 1 વધ્યો બરાબર, આ 2 અને 2 4 થઈ ગયા, આ 2 શૂન્ય ઉતાર એટલે 100 થઈ ગયા, અહીંયા 4ના ઘડિયામાં 10 કરતા નાની સંખ્યા એટલે 4 2 8 થાય, એટલે મેં 2નો ભાગ આપું છું, જો 2 2 4 2 4 8, 100 માંથી 84 જતા રહેશે એટલે કેટલા વધશે, 16 વધશે, એટલે હજુ કેટલા વિદ્યાર્થીઓને આ ગોઠવણીમાંથી બહાર કાઢવા જોઈએ, તો 16 બરાબર, 16 વિદ્યાર્થીઓ જે આપણે ગોઠવણીમાંથી બહાર કાઢી દઈશું તો આપણી જે જોઈએ એ સંખ્યા બરાબર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વર્ગ અને વર્ગમૂળ આ પ્રકરણ પૂરું થાય છે બરાબર, જો તમને કંઈ ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો, થેન્ક યુ।